हाल गणपति उत्सव चाली रह्यो छे त्यारे वात करीए एक एवी गणपति भगवानी मूर्तिनी के जे इको फ्रेंडली पण छे ने साथे साथे विसर्जन बाद बाळकोना अभ्यास माटेनी वस्तुओनुं पण सर्जन करे छे। त्यारे आ मूर्ति कया शहेरमां आवी छे ने आ गणपति भगवानी मूर्तिनी विशेषता शुं छे ते जोईए अमारा खास विशेष अहेवालमां। आज छे राजकोट जिल्लाना ઉપલેટા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસેના સિક્કા ગ્રુપ ઉપલેટા દ્વારા આયોજિત ગણપતિ ભગવાનની ખાસ અને ખૂબ ઉપયોગી એવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કે જે મૂર્તિમાં વિસર્જન બાદ વિદ્યાર્થીના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનું દર વર્ષે સર્જન થાય છે। આ ગણપતિ મહારાજની મૂર્તિની ખાસિયત એ છે કે આ મૂર્તિને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે, કારણ કે આ મૂર્તિની બનાવટ માટે ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે અને બાદમાં તેમના ઉપર વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરી અને મૂર્તિ તૈયાર કરવામાં આવે છે। મૂર્તિ તૈયાર થઈ ગયા બાદ આ મૂર્તિને વાસ્તિક ગાજતે બળદગાડા લાવી અને વિધિવત રીતે સ્થાપના કરવામાં આવે છે। ત્યારે આ ગણપતિની મૂર્તિ બનાવવા માટે વલસાડ જિલ્લાના ઉમરગામની એક સ્ટેશનરીની વસ્તુ બનાવતી કંપની દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી સ્ટેશનરીની વસ્તુઓ વિનામૂલ્ય આપવામાં આવે છે। આ સ્ટેશનરી બનાવતી કંપની દ્વારા પેન્સિલ, ચેક, રબર, સંચા, ફૂટપટ્ટી, વોટર કલર તેમજ પેન્સિલ કલર સહિતની વસ્તુઓ આ ગણપતિ બનાવવા માટે આપવામાં આવે છે। ત્યારે આ તમામ વસ્તુઓનો ખાસ અને સુંદર રીતે ઉપયોગ કરી અને આ ગણપતિ ભગવાનની ખાસ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે। મારું નામ મહર દાવડા છે। અહીંયા અમે જે ગણપતિનો પ્રોગ્રામ કરીએ છીએ તેમાં અમને બધા બાળકોને બહુ જ મજા આવે છે અને અહીંના જે પ્રોગ્રામ હોય છે એમાં પણ અમને મજા આવે છે। આ પેન્સિલ ને ચેક રબરના જે ગણપતિ બનાવીએ છીએ એ વિસર્જન કરવામાં ટાઈમે અમને પ્રસાદીના રૂપે સ્કૂલમાં લખવા માટે મળે છે। અહીં આપવામાં આવતી મૂર્તિના વિસર્જનમાં જ વિદ્યાર્થીઓને અભ્યાસના હેતુ માટેના ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું સર્જન થાય છે। ત્યારે અહીં આ વિધિવત રીતે માટીની નાની મંગલ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જ્યારે મોટી મૂર્તિનું વિસર્જન કરી તેમાંથી નીકળેલી સ્ટેશનરીની વસ્તુ છે જે બાળકોના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે કે જરૂરિયાતમંદ અને સરકારી શાળાઓના બાળકોને પ્રસાદી સ્વરૂપે ભેટ પણ આપવામાં આવે છે અને મૂર્તિ બનાવતી સમયે ઉપયોગમાં લેવામાં આવતું ઘાસ પર ગૌ માતાને સમર્પિત કરી દેવામાં આવે છે। અહીંયા દર વર્ષે બાળકોમાં અભ્યાસ પ્રત્યે રૂચિ વધે તે માટે આયોજકો દ્વારા અનેકો અભ્યાસ લક્ષી અને બાળકોની કલામાં વધારો થાય તેવી અનેકો પ્રકારની સ્પર્ધાઓ પણ અહીંયા ખાસ આયોજન કરવામાં આવે છે, પરંતુ વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને સતર્કતા માટે અહીંયા આવી તમામ પ્રકારની સ્પર્ધાઓ મુલતવી રાખવામાં આવી છે। ઉપલેટા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે સિક્કા ગ્રુપ ઉપલેટા દ્વારા પ્રકારની મૂર્તિનું છેલ્લા 8 વર્ષથી આયોજન કરવામાં આવે છે। ત્યારે આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી પણ છે અને સાથે સાથે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું સર્જન કરનારી પણ છે। ઉપલેટા સિક્કા ગ્રુપ દ્વારા 2014થી ઇકો અને એજ્યુકેશન ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવે છે। આ ગણપતિમાં એક વિશેષતા છે કે જ્યારે આ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે એમાંથી પણ સર્જન થાય છે। આ ગણપતિ બનાવવા માટે એજ્યુકેશનની વસ્તુઓ બધી પેન્સિલ, ચેકરબર, સંચા, ફૂટપટ્ટી, કલર, પેન્સિલ કલર, વોટર કલર આવી બધી શૈક્ષણિક વસ્તુઓ વાપરવામાં આવે છે અને ઘાસની મૂર્તિ ઉપર આ બધી વસ્તુઓ લગાવવામાં આવે છે અને જ્યારે વિસર્જન કરીએ ત્યારે આ બધી વસ્તુઓ એમાંથી કાઢી લઈ અને જે જરૂરિયાતમંદ બાળકો છે અથવા સરકારી શાળાના જે બાળકો છે એ બાળકો સુધી આ વસ્તુઓ બધી પહોંચતી કરવામાં આવે છે અને 2014થી અત્યાર સુધીમાં 55,000થી પણ વધારે વસ્તુઓ સરકારી શાળામાં સિક્કા ગ્રુપ દ્વારા પહોંચાડવામાં આવી છે અને ખાસ અમને એક સહયોગ મળે છે ડોમ્સ જે પેન્સિલ રબર જે બનાવે છે ઉમરગામથી એ લોકો દર વર્ષે સિક્કા ગ્રુપને 30,000-40,000 રૂપિયાનો માલ એમને મફત મોકલી આપે છે। તો આ વર્ષે પણ જાહેર જનતાને જણાવવાનું કે આપ દર્શન કરવા આવો, પણ કોરોના હોય તો એની ગાઈડલાઈનનું થોડું પાલન થાય અને થોડી જાગૃતતા રહે એટલે કાયમી આપણો આ કાર્યક્રમ જળવાઈ રહે એવી ખૂબ ખૂબ આભાર, શુભેચ્છાઓ। કાનભાઈ સુવા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।